કેમ છો બાળકો? મજામાં ને? આપણે વિષય આસપાસ ધોરણ ત્રીજોમાં પાઠ ચોથો છોટુંનું ઘર તે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા. આજે તેનું સ્વાધ્યાય કરીશું. તો ચાલો, પેલું છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી લખો. તો પેલું છે, છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો છે? તો જો અ અમદાવાદ, બ મુંબઈ, ક દિલ્હી, ડ કોલકાતા. તો છોટું ક્યાં આવેલો હતો? તો કે અ અમદાવાદ. ત્યારબાદ છે બીજું, તમારો મિત્ર અબુલ કયા તહેવારે ઘરને શણગારશે? અબ્દુલ. તો કી? તો જો અ દિવાળી, બ જન્માષ્ટમી, ક નાતાલ, કે ડ રમઝાન ઈદ. તો જો હું કહે છે તેમાં શું જવાબ આવશે? ડ રમઝાન. કંઈક અબ્દુલ કોણ છે? તો એ મુસલમાન. તો એ કઈ દિવસે? તો એનો શું આવે? રમઝાન ઈદ. તો ડ રમઝાન ઈદ. ત્યારબાદ છે, કાતર બંધ સીધી લાઇનમાં ચાલતું પ્રાણી કયું છે? તો અ કબૂતર, બ કીડી, ક સાપ, કે ડ સસલું. તો કી આવે? કીડી. જો ત્યારબાદ છે, નીચેની યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પેલું છે, છોટું પાઇપમાં રહેવા ખાલી જગ્યા નામના ભાઈબંધને આમંત્રણ આપે છે. તો કોને? તો ખાલી જગ્યામાં આવશે મોનો. ત્યારબાદ આવશે, ઘરની સફાઈમાં ખાલી જગ્યા કાર્ય નિયમિત થાય છે. તો શું આવે? ખાલી જગ્યા. તો કે કચરા પોતાનું. ત્યારબાદ છે, ઘરના આંગણામાં ખાલી જગ્યાના નાખતા પક્ષીઓ ચણવા આવે છે. તો ઘરના આંગણે આપણે શું નાખીએ તો પક્ષીઓ ચણવા આવે? તો કે ખાલી જગ્યામાં આવશે ચણ. ત્યારબાદ છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પેલું છે, મનુએ રહેવા માટે ભાડાનું મકાન રાખ્યું હતું. તો મનુ ભાડાના મકાનમાં રહેતો હતો? નહીં ને. તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ છે, રેહાના રમઝાન ઈદમાં પોતાના ઘરને શણગારે છે. તો રેહાન, તો એ શું છે? મોમેન્ડિયન. તો શું આવે એમાં? એ કઈ દિવસે? તો રમઝાન ઈદ. તો શું આવે જવાબ? સાચું. ત્યારબાદ છે, આઠમું, ઘરની સામેની ખુલ્લી જગ્યા એ પણ ઘરનો ભાગ જ ગણાય છે. તો એમાં જવાબ આવશે ખોટું. ત્યારબાદ છે, નીચેના બંધ બેસતા ઝોડકા લખો. તો જો વિભાગોમાં છે, લતાનું ઘર, બીજું છે નાતાલ, ત્રીજું છે ઉંદર, ચોથું છે વરંડો. તો સામે જો તમને વિભાગ બી આપેલું. તો પેલું છે, ઘરનો એક ભાગ, બીજું છે સુંદર રીતે શણગારેલું, ત્રીજું છે તહેવાર, ચોથું છે ઘરમાં પરવાનગી વગર રહેતું પ્રાણી, અને પાંચમું છે પાણી વગરની ગટરમાં રહેતું પ્રાણી. તો જો, તો આવશે લતાનું ઘર. તો લતાનું ઘર તો શું આવે? સુંદર રીતે શણગારેલું છે. તો પછી કે નાતાલ. તો નાતાલ તો શું કહેવાય? એક તહેવાર. તો એ જવાબ આવશે એમાં ત્રીજો તહેવાર. પછી ઉંદર. તો ઉંદરમાં શું જવાબ આવે? તો પાણી જવાની ગટરમાં રહેતું પ્રાણી. તો આવશે નહીં. તો ત્યારબાદ શું આવશે? તો એ બીજા તો ઘરમાં પરવાનગી વગર રહેતું પ્રાણી છે. તો એમાં જવાબ આવશે ચોથો. ત્યારબાદ છે વરંડો. તો આવશે ઘરનો એક ભાગ. એમાં જવાબ આવશે પહેલો. ત્યારબાદ છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. તો તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? તો આપણે લખવાનું, અમે અમારા ઘરનો કચરો મ્યુનિસિપાલિટીની કચરા પેટીમાં નાખીએ છીએ. ત્યારબાદ છે, છોટું અમદાવાદમાં ક્યાં રહેવા લાગ્યો? તો લખવાનું, છોટું અમદાવાદમાં પાઇપને ઘર બનાવીને રહેવા લાગ્યો. ત્યારબાદ છે, છોટુંની સાથે રહેવા માટે કોણ આવ્યું? તો લખવાનું, છોટુંની સાથે તેનો મિત્ર મોનુ રહેવા માટે આવ્યો. હવે બાળ મિત્રો, આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં સુંદર અક્ષરે અને સારા અક્ષરે લખજો અને વાંચજો ને પાકું કરજો. સારું, ચાલો, નમસ્તે.